બીજી બાજુ કર્ણાટકમાં પણ ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કર્ણાટકના ઘણા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. તો કર્ણાટકમાં જનજીવન પ્રભાવિત થયું ભારે વરસાદના કારણે, પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચારે તરફ પાણી ફેલાયેલા જોવા મળી રહ્યા છે. કર્ણાટકના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે. જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. તો પૂર જેવી સ્થિતિના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો. જે ઘરો છે તે પણ પાણીમાં ડૂબી ગયા છે. તો કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયા હોવાના જે હાલમાં સમાચાર મળી રહ્યા છે. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. છોટાઉદેપુરની વાત કરીએ, જેતપુરનું નાની ખાંડી સિંચાઈનું તળાવ લીકેજ થયું છે, ઓવરફ્લો થયું છે, જ્યાં 1.5 કિલોમીટર વિસ્તારમાં તેના પાણી ફરી વળ્યા છે. મોડી રાત્રે લીકેજ થતા ગામના લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. તો રાત્રે 2:30 કલાકે લીકેજ થવાની આ ઘટના બની હતી, ત્યારે ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે. તો તળાવ ઓવરફ્લો થયું છે. જેતપુરનું નાની ખાંડી સિંચાઈનું આ તળાવ છે જે લીકેજ થયું હતું. વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા આસપાસ પણ ગામોમાં આ પાણી ફેલાયા હતા, જેના કારણે 1:30 રાત્રે ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બીજી તરફ લોકોને એલર્ટ પણ કરી દેવાયા હતા. ભારે વરસાદ બાદ છોટાઉદેપુર પણ પાણી પાણી થઈ ગયું છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી છોટાઉદેપુરના વજેપુરા ગામ પહોંચ્યું હતું, જ્યાં કોઝવે તૂટતા ગામના રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તો બીજી તરફ સાપેણ અને વિશેણ બે નદીના સંગમને કારણે નદી કાંઠાના હનુમાન મંદિર પાણીમાં ડૂબવાની સ્થિતિમાં છે. ગામ તરફ જવાનો રસ્તો પણ જે છે હાલમાં પ્રભાવિત થયો છે, કારણ કે અહીં ઝાડ પડી ગયું. વજેપુરા ગામ લોકોએ બહાર નીકળવું હોય તો હવે 8 કિલોમીટર દૂર મધ્યપ્રદેશ તરફના ખેતરનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો છોટાઉદેપુરના દ્રશ્યો છે. નદી કાંઠાનું હનુમાન મંદિર પણ ડૂબવાની સ્થિતિમાં આવી ગયું હોય તેવા દ્રશ્યો ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ વજેપુરા ગામ પહોંચ્યું હતું. તો અહીં ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે. કોઝવે તૂટતા પરિસ્થિતિ સર્જાઈ છે. ગામના રસ્તા પર પાણી ભરાઈ ગયા અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. નદી કાંઠાના હનુમાન મંદિર પણ ડૂબવાની સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો. વરસાદે વિરામ લીધા બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાવહ છે. છોટાઉદેપુરના લગભગ 118 ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે હજારો લોકો પર આવી પડી આફત. જરા જુઓ આ દ્રશ્યો, કેટલી મજબૂરી હશે, કેટલી મુશ્કેલી હશે. કોઈના હાથમાં સાયકલ છે, કોઈ બાઇકને બચાવવા ધસમસતા પાણી સામે બાથ ભીડી રહ્યું છે. કોઝવેના સેલાબમાંથી પસાર થઈ રહેલા યુવકના પગમાંથી જાણે કે મોત વહી રહ્યું છે. જીવના જોખમે રસ્તો પસાર કરતા આ દ્રશ્યો જ કહી આપે છે કે આ ગામના લોકો પર કેવી આકાશી આફત આવી પડી છે. છોટાઉદેપુરના નસવાડીના ગઢ બોડિયાદનો આ કોઝવે છે. અશ્વિન નદી ગાંડીતુર બનતા કોઝવે પર પાણી ફરી વળ્યા. આ કોઝવેને જોડતા ગામોને અવરજવર માટે ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જીવના જોખમે કોઝવે રોડ પાર કરવા મજબૂર થયા. આ નારું બનતું નથી, અહીં બ્રિજ બનવાની ખરેખર જરૂર છે. કેમ કે આજુબાજુમાં બહુ મોટો વિસ્તાર છે, 118 ગામ છે, અને 118 ગામમાં એટલી મુશ્કેલી છે કે અહીંથી બધા રોડ જોઈન્ટ થાય છે. અમારા ડુંગર વિસ્તાર છે, પછી મુશ્કેલી એ છે કે અમને સ્કૂલ આજે બંધ છે અમારે. આસપાસના વિસ્તારના લોકોનું કહેવું છે કે મુશ્કેલી મૂસળધાર છે. 118 ગામોને જોડતા આ કોઝવે પર બ્રિજ બનાવવાની વર્ષોથી માંગ છે, છતાં કોઈ સાંભળતું નથી. દર ચોમાસે આવી જ હાલત થતી હોવાની પણ સ્થાનિકોએ હૈયાવરાણ કાઢી. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો આ તરફ મુંબઈ અમદાવાદ વચ્ચે બીજા દિવસે ટ્રેન વ્યવહાર ઠપ જોવા મળી રહ્યો છે. કિમકોસંબા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો છે, જેના કારણે 32 ટ્રેનને રદ કરી દેવાઈ. 28 ટ્રેન ટૂંકા ગાળા માટે રદ થઈ છે. તો લાંબા અંતરની ઘણી ટ્રેન રેલવે સ્ટેશન પર જ રોકી દેવાઈ. ટ્રેન વ્યવહાર ખોરવાતા હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે. તો ટ્રેન વ્યવહારની અસર, મંગળવારથી 5 ટ્રેનો રદ કરી દેવાઈ છે. તો
આ તરફ સુરતના મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી ગાંડી તૂર થઈ છે. પૂર્ણા નદીમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. તો આ તરફ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલ મ્યાપુર પરબડી રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો મહુવાનો પૂર્ણા નદી પરનો જે પુલ છે તે બંધ થઈ ગયો છે. આપમાંથી આફત વરસવાનું તો બંધ થયું, પણ હજુ વરસાદી પાણીની આફત ઓસરવાનું નામ નથી લઈ રહી અને હજુ પણ આફત લોકોને રડાવી રહી છે. વરસાદે તો વિરામ લીધો, પણ તાપીમાં પૂરના પાણી ઓસરવાનું નામ નથી લેતા. છેલ્લા 10 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે મુશ્કેલી ઓસરવાનું નામ નથી લેતી. સ્થિતિ એવી છે કે ઘરની બહાર તો ઠીક, લોકોના ઘરમાંથી પાણી ઉતરવાનું નામ નથી લેતા. સાહેબ, ઘરમાંથી અમે મજૂરીએ ગયેલા હતા, આવીએ એટલે અચાનક પાણી આવી ગયું. અમારું અનાજ પણ અમે કાઢવા રહીએ તૈયાર નહીં થયા, કારણ કે એકદમ જ પાણી પુષ્કળ આવી ગયું. કપડાં હતા તે પણ જતા રહ્યા, થોડું અનાજ હતું અમારું તે પણ જતું રહ્યું. તાપી જિલ્લાના સાથે તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અત્ર તત્ર સર્વત્ર વરસાદે સપાટો બોલાવ્યો છે. વ્યારાની મીંઢોળા નદીમાં ઘોડાપુર આવતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તંત્ર સબ સલામતના દાવાઓ તો કરે છે, પણ સ્થિતિ ઠેરની ઠેર છે. વ્યારા, સોનગઢ, ડોલવણ સહિતના ગ્રામ્ય વિસ્તારોના 62 જેટલા રસ્તાઓને અસર પહોંચી છે. હાલ પરિસ્થિતિ, વરસાદ જો કે રાત દરમિયાન થોડો ઓછો થયો તો એના કારણે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પૂરના પાણી પણ થોડા ઓસર્યા છે, એના કારણે રસ્તાઓ પૂર્વવત ચાલુ થયા છે. ભારે વરસાદે ક્યાંક મહેર તો ક્યાંક કહેર વરસાવ્યો છે અને હજુ પણ તેની અસર જોવા મળી રહી છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પણ પાણીની સતત આવક વધતા લોકોએ હાશકારો અનુભવ્યો. વાપીથી નરેન્દ્ર ભુવે ચિત્રાની સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.